करिले तारा विचारो दर्शन दर्शन तारा जीवन सर्जन

નમસ્તે દર્શકો સકારાત્મક જીવનશૈલીના આપણે ઘણા એપિસોડ જોયા અને આપણી લાઈફ હવે ક્યાંક ને ક્યાંક સકારાત્મક તરફ વળી રહી છે અને એવા સમયે આપણે બ્રહ્માકુમારીઝનો પણ અત્યારે સત્ય પરિચય જાણી રહ્યા છીએ તો આજે ફરીથી એનું ડિસ્કશન કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે આદરણીય બ્રહ્માકુમારી ઉષાબેન ઉષાબેન વેલકમ ટુ ધ શો ઓમ શાંતિ ઉષાબેન આપણે છેલ્લે ચર્ચા કરતા હતા કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તમે જે કીધું કે જે પરમાત્મા આવી અને બ્રહ્મા દ્વારા એની સ્થાપના કરે છે અને આનું નામ છે વિશ્વવિદ્યાલય તો અહીંયા પ્રશ્ન દર્શકોને પણ ઉઠતો જ હશે કે આ જો વિદ્યાલય છે યુનિવર્સિટી છે તો એની અંદર એવા કંઈ સબ્જેક્ટ હોય છે ખરા કે કેવી રીતે આનું સંચાલન થાય છે જે ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કહેવાની પાછળનો ભાવ એ જ છે કે જેમ આપણે પહેલા એપિસોડમાં પણ જોયું કે કોઈ અંધશ્રદ્ધાની વાત નથી બીજું એ કે જેમ કોઈ પણ યુનિવર્સિટીની અંદર કે કોઈ પણ વિદ્યાલયની અંદર જ્યારે ભણવા જાય છે તો એની સામે એક લક્ષ હોય છે કે આ ભણતર દ્વારા હું આ બનીશ જેમ એક મેડિકલ કોલેજમાં ભણવા વાળો વ્યક્તિ એના મનની અંદર એક લક્ષ છે કે મારે ડોક્ટર બનવાનું બરાબર છે બરાબર ને લો કોલેજમાં ભણવાવાળા વિદ્યાર્થીની સામે એક લક્ષ હશે લોયર બનવાનું છે એ જ રીતે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર ભણનાર વિદ્યાર્થીની સામે પણ એક લક્ષ છે આપણે બધા વિદ્યાર્થી થઈ જાય છે અહીં એક લક્ષ આપવામાં આવે છે કે જે કહેવાય છે કે નર એવી કરણી કરે જે નર નારાયણ બને ઓકે અને નારી એવી કરણી કરે જે શ્રી લક્ષ્મી બને અર્થાત મનુષ્ય પોતાની થી જ શ્રેષ્ઠ બને છે

કે જે જ્ઞાનની અંદર આત્માનું યથાર્થ જ્ઞાન પરમાત્માનું યથાર્થ જ્ઞાન આ સમયના ચક્રનું જ્ઞાન કર્મની ગુહ્ય ગતિનું જ્ઞાન આ રીતેના અમુક જે આત્માને પરમાત્માને અને પ્રકૃતિને સમયને લઈને જે સવાલો છે મનુષ્યના મનની અંદર ઘણા વખતથી કે મનુષ્યનું ભાગ્ય જોઈને એના મનની અંદર ઘણા સવાલો હોય કે મારું ભાગ્ય આવી રીતે કેમ તો એ બધા પ્રશ્નોના જવાબ એને મળે છે મનને એકાગ્ર કરવાની વિધિ છે ધ્યાન કેવી રીતે લગાડવું ઈશ્વરની અંદર મનને એકાગ્ર કેવી રીતે કરવું એની આખી એક વિધિ બતાવવામાં આવે છે જે આપણે મેડિટેશનના લેક્ચરમાં જોઈ ઓકે મેડિટેશન ની અંદર કે ધ્યાન કરવા માટેનો આધાર શું છે એની વિધિ શું છે એ બતાવવામાં આવ્યું છે એકાગ્રતા આજે હર ફિલ્ડની અંદર આવશ્યક છે કોઈ પણ વ્યક્તિને જીવનની અંદર પોતાના કરિયરની અંદર સફળ થવું હોય તો એને મનની એકાગ્રતાની જરૂર છે તો રાજયોગ મેડિટેશન દ્વારા આપણે મનની એકાગ્રતાને ડેવલપ કરીએ છીએ ત્રીજો સબ્જેક્ટ છે આનો જે પ્રેક્ટિકલ છે જેને કહેવાય છે દિવ્ય ગુણોની ધારણા ખાલી જ્ઞાન સાંભળવું એટલું જ નહીં કે મેડિટેશન કરી લીધું એટલું જ નહીં પરંતુ પ્રેક્ટિકલ આપણા જીવનની અંદર એને ઇન્કલ્કેટ કરવાનું છે છેદગુણોને વેલ્યુઝને કઈ રીતે આપણે જીવનની અંદર લઈ આવીએ જેનાથી આપણી જે કમજોરીઓ જીવનની અંદર આવી છે એ કમજોરીઓને આપણે નાશ કરી શકીએ ખતમ કરી શકીએ પોતાના જીવનમાં એક સકારાત્મક પરિવર્તન લાવી શકીએ અને ચોથો વિષય છે જેને આપણે કહીએ છીએ ઈશ્વરીય સેવા સેવાનો ભાવ અહીં છે કે જેમ દુનિયાની અંદર સમાજની અંદર સેવા કરવાવાળી ઘણી સંસ્થાઓ છે એવી કોઈ સામાજિક સેવા કરવાની ખાલી વાત નથી અહીંયા પરંતુ આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મનુષ્યના ચરિત્રને શ્રેષ્ઠ બનાવવાની સેવા કરે છે આજે જેમ પ્રેક્ટિકલ અગર એક ઉદાહરણ હું આપું કે આજે એક વ્યક્તિ હોય એ વ્યક્તિ એક વૃક્ષના એક એક પાંદડાને પાણી આપે છે અને એક એક પાંદડાને પાણી આપીને પછી પણ કહે છે કે એક એક પાંદડાને પાણી આપ્યું મેં છતાં એ વૃક્ષ સુકાતું જ જાય છે રાઈટ પાંદડાને આપવાની એટલી મહેનત કરવાની જરૂરત નથી આપણે એને જળને ખાલી પાણી આપી દઈએ પહોંચી જવાનું છે પરંતુ જેમ કેવાય છે જીવ જુ દવાઈ કી ત્યુ ત્યુ રોગ બડતા ગયા જેટલી દવાઓ કરતા ગયા રોગ બડતા ગયા પણ એને મૂળને નથી પકડ્યું આજે આ જે મનુષ્ય જીવનની અંદર આટલા બધા પ્રોબ્લેમ્સ છે આટલી બધી પરિસ્થિતિઓ આવે છે એનું કારણ શું છે હમ એક એક પ્રોબ્લેમ ને આપણે સોલ્વ કરીએ છીએ પણ એ પ્રોબ્લેમ ઠીક કરી પરિવર્તન વૃત્તિ પરિવર્તન કરીએ તો જરૂર છે કે ઘણી પ્રોબ્લેમ્સ તો એમ જ સોલ્વ થઈ જશે દુઃખ અને અશાંતિનો જે સામનો કરે છે એ પોતાની જાતે સોલ્વ થઈ જશે અચ્છા અને તમારી જે પણ સેવાઓ છે તો એ બધી ફ્રી ઓફ ચાર્જ છે તો એવું કેમ છે અને એ કેવી રીતે સંભવ છે ઈશ્વરીય જ્ઞાન જે છે એનું કોઈ મૂલ્ય નથી એમ જોવા તો તો હા એ મૂલ્ય એટલે નથી તો પછી આટલી મોટી વિશ્વવિદ્યાલય કેવી રીતે ચાલે છે ભગવાને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ને અગર પૈસા થી ચાર્જ કરવાનું શરૂ કરી દઈએ એક ફીઝ લેવાનું શરૂ કરી દઈએ તો એની જે તાકાત છે એટલા માટે અહીંયા કોઈ મેમ્બરશીપ ફીસ લેવામાં નથી આવતી જે આવે છે એને ઈશ્વરે અધિકાર છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો એનો અધિકાર છે કારણ કે એ પરમાત્માનું સંતાન છે એટલે જે પણ આવે છે એને એ નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે સેવન ડેઝનો આપણો બેસિક કોર્સ હોય છે પણ જે તમારો પ્રશ્ન છે કે પછી આટલું મોટું કાર્ય કેવી રીતે ચાલે છે તો આ એક પરિવાર પણ છે આજે કોઈ પણ પરિવાર કેવી રીતે ચાલે છે પરિવારને ચલાવવા માટે આપણે બહાર થી લોકો પાસે ફીસ નથી માંગતા રાઈટ ઘરના સદસ્યો જ પરિવારને ચલાવે છે એ જ રીતે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પણ છે પણ સાથે એક પરિવાર પણ છે ઓકે અને જ્યારે જે લોકો જ્ઞાન સાંભળે છે પોતાના જીવનની અંદર પરિવર્તન લાવે છે હવે એ વિચાર કરે કે માની લો કે એક વ્યક્તિને અગર સિગરેટ પીવાની આદત હોય સિમ્પલ એક્ઝામ્પલ જ્યારથી એ જ્ઞાન સાંભળવાનું શરૂ કરે છે ને એના જીવનની અંદર પરિવર્તન આવે છે એની એ આદત છૂટી જાય દિવસમાં અગર એ વીસ સિગરેટ પીતો હોય તો એના કેટલા પૈસા બરબાદ થતા હતા બરોબર છે અને હેલ્થ પણ ખરાબ હેલ્થ પણ ખરાબ થતી એની પાછળ કેટલા પૈસા એના જતા હવે જ્યારથી અહીંયા આવે છે પોતાનું જીવન એને પરિવર્તન કર્યું એના એ પૈસાઓ બચ્યા તો એની એ ભાવના જાગૃત થાય છે કે જે રીતે મારું જીવન બન્યું બીજાનું પણ બને ઓકે એટલે એ જે કોન્ટ્રીબ્યુટ કરે છે એ શુદ્ધ ભાવનાથી કોન્ટ્રીબ્યુટ કરે છે ઓકે તો ભલે એણે થોડા પૈસા નાખ્યા છે કોન્ટ્રીબ્યુશન પરંતુ એ પૈસા એના સફળ થાય છે સાચી ભાવનાનું કોન્ટ્રીબ્યુશન છે એમાં કોઈ પણ પ્રકારની ઈવીલ અને જ્યારથી અહીંયા આવવાનું શરૂ કરે ત્યારે એના ઘણા અમુક ગલત જે તરીકાઓ છે પૈસા કે બધાય બંધ કરે છે એટલે એ સાચી કમાઈ જેને કહીએ આપણે એ આ લાગે છે તો એ પૈસા સફળ થાય કારણ કે પિતાશ્રીજી નું એ માનવું હતું કે જે રસ્તે થી ધન આવે છે એ જ રસ્તે પાછું જાય છે ઓકે દુનિયામાં પણ તમે જોશો કે જેનું ધન અગર غلط રસ્તે થી આવે હા તો એનું ધન એ જ રીતે ચાલી જાય છે કે કોઈ બીમારી માં કોઈ

કેતા હોય કે કરોડોનો ખર્ચો થયો હશે આ ગાડી પરંતુ એ જયારે કોઈ મોટો પ્રોજેક્ટ હોય અમારે તો એનું જે આખું એડમિનિસ્ટ્રેશન છે તો મને યાદ આવે છે કે જયારે અમારું ઓમ શાંતિ ભવન બન્યું હતું નાઇન્ટીન એટીસ ની અંદર ઓકે એ વખતે સંસ્થાની પાસે બહુ ઓછા પૈસા હતા અને એટલું મોટું ભવન બાંધવું અને આખું એ પહાડની ઉપર બહુ કઠિન કાર્ય હતું ત્યારે દાદીજીએ એક સર્ક્યુલર અમારા બધા સેન્ટર પર મોકલ્યું હતું કે જે પણ આવે છે ક્લાસની અંદર ભાઈ બહેનો હર વ્યક્તિ પ્રતિદિન પચીસ પૈસા દાન કરે ઓકે પચીસ પૈસા ખાલી પચીસ પૈસા પચીસ પૈસાને દાન કરવાના રોજના એક વર્ષ સુધી ઓકે તો કઈ ન કહેવાય પચીસ પૈસા તો કઈ ન એ વખતે અમારા જે સદસ્ય હતા આખા ભારતની અંદર લગભગ બે થી ત્રણ લાખ ભાઈ બહેનો હતા જે આ પરિવારના સદસ્ય હતા હવે એ પરિવારના સદસ્ય પ્રતિદિન બે લાખ લોકો કે ત્રણ લાખ લોકો પ્રતિદિન કમસે કમ પચીસ પૈસા નાખે એ કોન્ટ્રીબ્યુશન અલગ બોક્સ આખું બનાવ્યું હતું એની અંદર ગરીબ માં ગરીબ વ્યક્તિને પણ એક ખુશી થાય કે મારા પૈસા પણ આની અંદર અને ત્રણસો દિવસ માટે ત્રણ લાખ લોકો રોજના ના પૈસા નાખે તો કેટલા થયા ઘણા થઈ જાય એટલે ભવન બને કે ના બને બની જાય ઘણા લાંબી પછી ત્યાર પછી ગઈ હતી તો ત્યારે દાદીજી એક કે હર વ્યક્તિ પ્રતિદિન એક રૂપિયો એક રૂપિયો નાખે એક વર્ષ માટે એ વખતે અમારા લગભગ આખા વિશ્વની અંદર સાત લાખ ભાઈ બહેનો થઈ ગયા હતા તો રોજના ના સાત લાખ થઈ જાય હા ઓકે રોજ નો અગર એક રૂપિયો નાખે એક વર્ષ સુધી તો એ આખું કોમ્પ્લેક્સ અમારું તૈયાર થઈ ગયું એનાથી બરોબર છે સર્વના સહયોગ જેમ તમે કીધું સુખમય સંસાર હા હે ને બુંદ બુંદે સરોવર ભરાય કે એક કોમ્પ્લેક્સ આખું તૈયાર થયા પછી જે સરપ્લસ રહ્યું એનાથી અમારું આ નીચેનું શાંતિવન કોમ્પ્લેક્સ તૈયાર થયું ઓકે

તો અહીંયા મેં જોયું કે બધા લોકો સફેદ કપડાં પહેરે છે તો શું એ કમ્પલસરી છે કે ખાલી જે સમર્પિત છે એનો એક યુનિફોર્મ છે ઓકે જેમ આપણે કોઈ પણ વિદ્યાલયની અંદર એક યુનિફોર્મ હોય છે તો એ જ રીતે આ એક યુનિફોર્મ છે પરંતુ એ યુનિફોર્મ પણ એટલા માટે સફેદ રાખવામાં આવ્યો છે કે જેમ સફેદ કપડા પર કોઈ પણ ડાઘ પડેલો હોય આપણે તરત દેખાય આવે એટલે કે એક અવેરનેસ રે

અને એ આપણને માનસિક રૂપે પણ એની ઇફેક્ટ થતી હોય છે જે કલર થેરાપીસ વાળા હોય દુનિયાની અંદર એની પાસે તમે જઈને પૂછશો ને તો એ લોકો બતાવશે કે પણ પોઝિટિવ અમને આવતી જ લાગે છે તો એ વાઇબ્રેશન આપણને જ મળે છે કે શાંતિના વાઇબ્રેશન સફેદની અંદર કહેવાય છે કે બધા રંગ સમાયેલા છે સફેદ એટલે શું સાત રંગોનો સમૂહ બરોબર છે એને કહ્યું તો જ્યાં રેનબો કલર જેની અંદર સમાયેલા છે ને છે અને બીજું એ કે પવિત્રતાની નિશાની છે શાંતિ નું પ્રતિક છે પવિત્રતા નું પ્રતિક છે એની અંદર બધા રંગ સમાયેલા છે ઓકે અને બીજું એ કે આજે દુનિયા ની અંદર લોકો પાસે બધું હશે ટાઈમ નથી ટાઈમ ની મારામારી છે અને એમાં જો અગર બધા મેચિંગ પહેરવાનું હોય તો કેટલો ટાઈમ તો એમાં ચાલ્યો ડ્રેસ એક સિલેક્ટ કરી એ તૈયાર થવાનું ને એનું મેચિંગ કરવાનું ને કેટલો માનુષ્ય પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે એની પાસે ટાઈમ ન ટાઈમ મેનેજમેન્ટ ની પણ થિયરી છે રાઈટ એ જોવું ના પડે કે મારું મેચિંગ છે કે નથી હે ને બધા સફેદ કપડા એટલે અહીંયા પરમાત્મા આપણને ટાઈમ મેનેજમેન્ટ પણ શીખવાડે છે ટાઈમ મેનેજમેન્ટ પણ આપણને શીખવી દે છે કે આપણે કેવી રીતે આપણા સમયનો સદુપયોગ કરીએ બસ એક જ કલરની સાડી હોય એટલે કાઢીને પહેરી લીધીને ચાલવા માંડે બહુ સરસ ટાઈમ મેનેજમેન્ટ પણ થઈ જાય છે હે ને એટલે એક યુનિફોર્મ છે હમ એક કમ્પલ્સરી નથી હા જે સમર્પિત છે એના માટે કમ્પલ્સરી છે કારણ કે એક સંસ્થામાં રહે છે લોકો એટલે નેચરલ છે રીતેના એક ડિસિપ્લિનની અંદર એ લોકો ચાલી રહ્યા છે એટલા માટે બાકી આવનાર ભાઈ અને જે વિશ્વવિદ્યાલયના જે બધા દેશોની અંદર જે સેન્ટર છે એમાં તો લોકો ઘરેથી જ આવતા હોય કોઈ ફોર્સ નથી પણ જ્યારે એ લોકો આવે તો એ લોકોને પણ એ વાઇબ્રેશન્સ ગમતા હોય તો એ સફેદ વાઇબ્રેશનની અંદર એ લોકો પણ આવી જતા અચ્છા અચ્છા બીજું એક પૂછવું હતું કે જેમ અહીંયા એક ધારણાઓ બતાવવામાં આવે છે ખાવા પીવાની અને

અત્યારે લેટેસ્ટ રિસર્ચ જે ચાલ્યું છે ભલે કાંદા લસણ ની અંદર એ પ્રકૃતિ છે કે જે ને ફાયદો કરે છે પણ એ કેટલા પર્સન્ટેજમાં કરે છે ઓકે અને એનાથી થતું નુકસાન એની મનોવૃત્તિ ઉપર કેટલું છે એની ઉત્તેજના કેટલી ગુણી વધારે થાય છે એ પણ અત્યારે આખું એટલું બધું તમે ઇન્ટરનેટ પર જશો ને તો બધું તમને રિસર્ચ આખું મળી જશે એમાં કે કાંદા લસણ ખાવાથી માણસની

એ વસ્તુની પૂર્તિ બીજા વેજીટેબલ્સમાંથી મળી રહે છે અને પણ છે કે અહીંયા હાર્ટની કે ખુલી જાય છે અમારી પાસે તો આખું એનું રિસર્ચ ચાલી રહ્યું છે કે મેડિકલ વિંગ દ્વારા કે કેવી રીતે લાઈફ સ્ટાઈલ ચેન્જીસ અને મેડિટેશન પ્રેક્ટિસિસ અને એક્સરસાઇઝ જે માણસોની એસી પરસેન્ટ નેવું પર્સન્ટ બ્લોકેજીસ છે એને પણ એ લોકો ખોલી નાખે છે એટલે કે અહીંયા ખાવાની એવી કોઈ કમ્પલસરી પ્રેક્ટિકલ પ્રૂફ છે કે કેટલા લોકો એક બે વ્યક્તિના ઉપર રિસર્ચ નથી થયું લગભગ ચાર હજાર પેશન્ટને એ જે બ્લોકેજીસ છે એ વગર બાયપાસ સર્જરીએ એને ખોલી નાખવામાં આવી છે કે સકારાત્મક જીવન માટે પોતાની લાઇફ સ્ટાઇલ ચેન્જ કરવા માટે તો એ લોકો શું પ્રોસિજર કરે કે આપણા સેન્ટર્સ છે લગભગ હર તાલુકા લેવલ સુધી બધા સ્ટેટની અંદર ખુલી ગયા છે અને જે નજદીક બ્રાન્ચ હોય અમુક મોટા શહેરો હોય તો ત્યાં ઘણા બધા અલગ અલગ એરિયાની અંદર પણ સેન્ટર્સ છે ત્યાં જઈ શકે છે અને ત્યાં અગાડી જઈને જે નિમિત્ત વ્યક્તિ બેન હોય કે ભાઈ હોય એને મળીને એમની પાસે અગર એક ટાઈમ ફિક્સ કરી લે કે આ કાલથી અમે આ ટાઈમ પર આવીશું અને મારે કોર્સ કરવો છે તો એ સમયે કોઈનો કોઈ એમના માટે ઉપલબ્ધ હશે જેમને સેવન ડેઝનો બેસિક કોર્સ આપશે મેડિટેશનનો એના પછી મેડિટેશન પ્રેક્ટિસ પણ કરાવશે અને ત્યાર પછી જે છે એ આગળ એનું અધ્યયન કરી શકે છે ઓકે અને બ્રહ્માકુમારીઝની તો એટલી બધી હમણાં ચર્ચા પણ થઈ જ રહી છે કે સૌથી સારામાં સારું ગાઈડન્સ આજે લોકોને તમારી પાસેથી મળી રહ્યું છે અને તમારા અહીંયા ઘણા બધા વિંગ્સ પણ છે એવું સાંભળ્યું છે કે હરેક ફિલ્ડના લોકો આમાં જોડાય છે અને બધા પોતાનું જીવન એક સાર્થક બનાવી રહ્યા છે ઓગણીસ વિંગ્સ છે જે અલગ અલગ ક્ષેત્રની અંદર કાર્ય કરી રહી છે બ્રહ્માકુમારીઝની એક સિસ્ટર ઓર્ગેનાઇઝેશન રાજ્ય એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના અંતર્ગત આ ઓગણીસ વિંગ્સ કામ કરી રહી છે અને એના નિમિત્તે અમે પ્રોફેશનલ ફિલ્ડની અંદર પણ જઈ રહ્યા છે કે જ્યાં આગળ પ્રોફેશનલી વ્યક્તિની અંદર કઈ રીતે આધ્યાત્મિકતાનો સમાવેશ કરીને આપણે એનાથી જીવનની અંદર કુશળતા ક્ષમતાઓને વધારી શકીએ એના ઉપર આખું ફોકસ કરવામાં આવ્યું છે એવા કોર્સીસ તૈયાર કર્યા છે સ્ટ્રેસ મેનેજમેન્ટ કોર્સીસ છે સેલ્ફ મેનેજમેન્ટ કોર્સીસ છે પોઝિટિવ થિંકિંગ કોર્સીસ છે અને એ આધ્યાત્મિકતાના સમાવેશથી કઈ રીતે લાઇફસ્ટાઈલ આપણી આખી બદલાઈ જાય છે અને મેં એવું પણ સાંભળ્યું છે કે જે અત્યારે MBA ની એક્ઝામ્સ લેવાય છે એમાં પણ કંઈક બ્રહ્માકુમારીઝનો ફાળો છે કોઈ પેપર માટે એજ્યુકેશન વિંગ દ્વારા અનામલા યુનિવર્સિટી સાથેનો એમઓયુ સાઇન થયેલો છે એટલા માટે કે જે લોકોને ની અંદર એમબીએ કરવું હોય તો એ લોકોને ઓફિશિયલી ડિગ્રીઝ પણ પ્રાપ્ત થશે કારણ કે આજે હર જગ્યાએ ડિગ્રી કામ આવે છે એટલે એને ડિગ્રીઝ પણ પ્રાપ્ત થશે અને એનો એ જીવનની અંદર ઉપયોગ પણ કરી શકશે તો એ કોર્સિસ જે છે એ અનામલા યુનિવર્સિટીની સાથે એમઓયુ સાઇન થઈને એ ચલાવી રહ્યા છે ડિગ્રીઝ પણ મળે છે સર્ટિફિકેટ મળે છે અને આધ્યાત્મિકતાને પણ એક સિલેબસની અંદર એ ઇન્ક્લુડ કરે એટલે મારું કન્ક્લુઝન મને એ જ લાગે છે કે જો અમે રાજયોગ અને મેડિટેશનને આ જોઈન્ટ કરીએ બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયને તો હેલ્થ વેલ્થ અને હેપીનેસ જીવનની અંદર બધું જ વધે છે જે એક સકારાત્મક જીવન માટે બહુ જ જરૂરી છે તો બેન તમે અમારી સાથે આટલું રહ્યા અમને આટલો સરસ ગાઈડન્સ આપ્યો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ઓમ શાંતિ તો દર્શક મિત્રો તમે જોયું કે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જે પ્રકારનું જ્ઞાન આપવામાં આવે છે એનાથી આપણું જીવન એક એવું સુંદર બને છે કે જેના માટે આપણે એક સકારાત્મક તરફ વળીએ છીએ અને જીવનની અંદર જોઈતી બધી જ ઉપલબ્ધિઓ આપણને પ્રાપ્ત થાય છે જેવી રીતે જ આપણે કીધું કે આજે લોકો તનથી મનથી ધનથી અને જનથી ચારેય પ્રકારથી દુઃખી છે પણ જો આ વાતોનું જીવનમાં સમન્વય કરવામાં આવે તો આ ચારેય પ્રકારના દુઃખ મને લાગે છે એ કંઈ જ નથી અને એ બધા મટતા જાય છે અને જીવનની અંદર એક હેલ્થ વેલ્થ અને હેપીનેસ આપણને મળી જ રહેશે તો મારે સમય છે વિદાય લેવાનો નમસ્તે